ભરૂચ એડીસીમાં આવેલ બ્લુ સ્ટાર કંપનીમાં સવારે રાબેતા મુજબ ફરજ ઉપર આવેલા કામદારોને કંપની સંચાલકોએ તેમની ફરજ ઉપર ચઢે તે પહેલા ટ્રાન્સફર લેટર પકડાવી દેતા કામદારોની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ જતા તેમનામાં આક્રોશ ઉભો થવા પામ્યો હતો. કામદારોના કહેવા મુજબ મનાઈ હુકમ હોવા છતાં પણ કંપની સંચાલકોએ આપખુશાઈ અપનાવી કામદારોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. બ્લુ સ્ટાર કંપનીમાં એસી, વોટર કુલર, ફ્રીજર, ડીપ ફ્રીજર જેવા ઉપકરણો બનાવવાના વિખ્યાત એ બ્લુ સ્ટાર કંપનીમાં છેલ્લા કેટલાય વર્ષોથી સીધી યા આડકતરી રીતે કામદારોની છટકીની કામગીરી ચાલી રહી છે, જેને કારણે કામદાર યુનિયન અને કંપની સંચાલકો વચ્ચે ગજગ્રાહ ઊભો થયો છે. વીઆરએસના નામે કંપનીએ છેલ્લા કેટલાય સમયમાં કામદારોને છૂટા કરતા અન્ય કામદારોમાં રોષ ફેલાયો હતો. વીઆરએસ ન લેનાર કામદારોને કંપની સંચાલકોને અન્ય સ્થાને બદલી કરી દેવાની ધમકી આપતા આખરે કામદાર યુનિયને મજૂર અદાલતના દરવાજા ખખડાવ્યા હતા, જેમાં મજૂર અદાલતે તારીખ 6/12/2015 સુધી કંપનીને સ્થિતિ યથાવત રાખવાનો હુકમ કર્યો છે, જેના પગલે કામદારોને આંશિક રાહત મળી હતી. જોકે આજરોજ વહેલી સવારે રાહત ઠગારી નીવડી હતી. કામદારોને આજે સવારે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા, જોકે ત્યાં પહેલેથી જ પોલીસ ખડકાઈ હતી. કંપનીના સંચાલકોએ કામદારોને તેમના કામ પર ચડે તે પહેલા જ તેમના હાથમાં બ્લુ સ્ટારની અન્ય રાજ્યમાં આપેલી શાખાઓ પર બદલી કરી હુકમ થમાવી દેતા કામદારો વિસામણમાં મુકાઈ ગયા હતા. અચાનક લેવાયેલા પગલાથી કામદારો હેબતાઈ ગયા હતા. કામદારોને કંપની સંચાલકોના પગલાને અમાનવીય ગણાવી વિરોધ વ્યક્ત કર્યો હતો, સાથે કંપનીની ખુદ આપખુદશાહી સામે લડી લેવાનો નિર્ધાર કર્યો હતો. કામદારોના પ્રતિનિધિ એડવોકેટ તરીકે અમોએ ઔદ્યોગિક અદાલત વડોદરાથી યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ મેળવેલ છે. એ હુકમ 6/1/2015 સુધી અમલમાં છે. એ દરમિયાન સંસ્થાએ ગેરકાયદેસર રીત રસમ આચરી આજરોજ કામદારોને કલકત્તા, ગુડગાંવ, દિલ્હી, ચેન્નાઈ વગેરે સ્થળે બદલીનો હુકમ કરેલ છે. સદર બદલીનો હુકમ ઔદ્યોગિક અદાલતના હુકમની વિરુદ્ધનો છે, કારણ કે ઔદ્યોગિક અદાલતે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરેલ છે. જે સર્વિસ કન્ડિશન્સની વાત સંસ્થા કહી રહી છે એ વાત ખોટી છે, કારણ કે જ્યારે કોઈ કોર્ટે મનાઈ હુકમ આપેલો હોય, યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ આપેલો હોય, ત્યારે આ રીતે કામદારોને બદલી કરી સંસ્થાએ ઔદ્યોગિક પરિસ્થિતિ અને ઔદ્યોગિક અશાંતિ ફેલાય એવું કૃત્ય કરેલ છે. સાથે સાથે જે ટેમ્પરરી કામદારો અને એપ્રેન્ટિસ કામદારો છે હાલ પણ ફરજો બજાવી રહેલ છે, એટલે સંસ્થાએ દોહરી નીતિ અપનાવી યુનિયન પ્રવૃત્તિ તોડી નાખવા આ સંસ્થાનો ગેરકાયદેસર રીતે બંધ કરવા માટે કૃત્ય કરેલ છે. અને એ કૃત્યની વિરુદ્ધમાં ઔદ્યોગિક અદાલતમાં કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની કાર્યવાહી કરવાની ફરજ પડશે અને જરૂર પડે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે. મારું નામ વિજયસિંહ પરમાર છે. હું બ્લુ સ્ટાર ખાતે એચઆર મેનેજર તરીકે કામ કરું છું. આજે અમે અમારા જે પરમેનન્ટ વર્કર છે એમને અમે ટ્રાન્સફર ઓર્ડર્સ આપ્યા છે. અહીંયા અમારા ત્યાં કામ નહીં હોવાથી એમને એમની પોઝિશન પ્રમાણે અમારી બાકીની જે રિજનલ ઓફિસ છે બ્લુ સ્ટારની જ છે ત્યાં અમે એમને ટ્રાન્સફર કર્યા છે. એમને એક આ ઓલ્ટરનેટ એમ્પ્લોયમેન્ટ આપવાની અમારી જોગવી છે અને આ જે અમે એમને ટ્રાન્સફર ઓર્ડર આપ્યા છે એ એમના એપોઇન્ટમેન્ટ લેટરમાં ક્લોઝ નંબર 10માં જે જોગવાઈ છે એના આધારે અમે ટ્રાન્સફર કર્યા છે. બીજું વધુમાં એ કહેવાનું કે આ જે અમે એમને ટ્રાન્સફર કરી છે એમાં એમને 4 દિવસનો જોઇનિંગ ટાઈમ પણ અમે આપ્યો છે. એ ઉપરાંત એમને ત્યાં આગળ જાય તો એમના માટે 1 અઠવાડિયા માટે એકોમોડેશનનું પણ પ્રોવિઝન કર્યું છે. એમની જે સર્વિસ કન્ડિશન્સ છે, એમના પગાર ધોરણને બધું છે, એમાં કોઈ જાતના ચેન્જીસ કરવામાં નથી આવ્યા. જે હાલમાં એમની સર્વિસ કન્ડિશન્સ છે લાગુ એ પ્રમાણે જ એમને ટ્રાન્સફર કર્યા છે, એટલે એમાં પગારમાં એમાં કોઈ એમને ખોટની સંગત્યા નથી. અવિષયત S9 ન્યૂઝ ભરૂચ.